नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 10 प्रथम भाषा गुजराती विषय अभ्यास करीशू। हूँ सेजल राठौड़, तमने आज गुजराती विषय अभ्यास करीश। दरेक विद्यार्थी अँ ध्यान आपे। विद्यार्थी मित्रों, आज आप काव्य एक वैष्णवजन चर्चा करीशू। काव्य समझता पहला अपने काव्य की विलक्षणताओं विषे माहिती मेळवी लईए। तो काव्य एक वैष्णवजन ए विश्वविख्यात पद एटले के भजन तरीके ओळखाय छे। आपणे सौ कोई जाणीए छीए कि आपणा देशना महान एवा राष्ट्रपिता महात्मा गांधीजीए नानपणमां पोताना जीवन दरमियान सौथी वधारे क्यांकथी आदर्श मेळव्यो होय तो आ एक भजन छे। आ भजन एमने खूब ज प्रिय हतुं ने आखा विश्वमां ए रीते आ भजन प्रख्यात थयुं हतुं। आपणे सौ कोई जाणीए छीए कि गुजराती भाषा साहित्यमां गद्य अने पद्य बे भाग होय छे। गद्य एटले के जेमां पाठ अने फकरा स्वरूपे लखाण होय ते, अने पद्य एटले के काव्य, एमां पद भजन सोनेट दरेक वस्तु आवी जाय। तो पद्य स्वरूपमां सरळमां सारी रचना करनार मध्यकाळना कवि शिरोमणि કે જેમને આદિકવિનું બિરુદ મળ્યું છે, એવા જેમના જીવનમાં કૃષ્ણ હરેક પડે હાજરા હજુર એટલે કે પોતે ચમત્કારિક બનાવો જેમના જીવન બને એવા મહાન કવિ થનાર નરસિંહ મહેતાનું આ વિશેષ પદ ભજન આપણે અહીંયા આજે ભણીશું। તો આપણે દરેક ધોરણ 10ના વિદ્યાર્થીઓ ખાસ જાણી લે કે કાવ્ય કે પાઠ ભણતા પહેલાં કવિ પરિચય એટલે કે પ્રસ્તાવના દરેકે નોંધવાની છે, એટલે કે કવિનું નામ, જન્મ, ગામનું નામ કે સ્થળ, એમનું બિરુદ અને એમની જાણીતી રચનાઓની માહિતી દરેકે મેળવવાની છે, એટલે હેતુલક્ષીમાં એ પૂછાય છે, એટલે દરેક વિદ્યાર્થી અહીંયા ખાસ ધ્યાન આપે। જોઈએ હવે આપણે કાવ્ય એક વૈષ્ણવજન, કવિ નરસિંહ મહેતા, જન્મ 15મી સદી। નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો અને એમની કર્મભૂમિ જૂનાગઢ હતી, એટલે કે મોટા એમનો જન્મ તળાજામાં થયો હતો, પણ મોટાભાગે એમનો વ્યવસાય અને એમનું રહેઠાણ જૂનાગઢમાં વીત્યું હતું। એમના જીવન વિશે આધારભૂત વિગતો મળતી નથી, એટલે કે એમનો જે સમય છે કે એમની જે કૃતિઓના આધારે આપણે એમનો જે તે સમય નક્કી કરવામાં આવે છે એમના માટે પાક્કી આપણને માહિતી મળી હજી સુધી મળી નથી। આદિ કવિ તરીકે તેઓ જાણીતા છે। કવિ મોટાભાગે કહે ને કે મધ્યકાળમાં ધાર્મિક સાહિત્ય એમણે બહુ સવિશેષ રચ્યું છે અને એમના જેવો ઉચ્ચ ગજાનો કવિ હજુ સુધી આપણને મળી શકે એમ નથી, એટલે ભાષા સાહિત્યમાં એમને આદિ કવિ તરીકેનું બહુ જ ઊંચું બિરુદ આપવામાં આવેલું છે। આ એમનું ઉપનામ પણ થઈ શકે, એટલે દરેક વિદ્યાર્થી અહીંયા નોંધી લે। તેઓ ઉર્મિ કવિ તરીકે જાણીતા છે અને મોટાભાગે એમણે પોતાના જીવન આધારિત રચનાઓ આપેલી છે। કૃષ્ણએ જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે એમના જીવનમાં જે એમને મદદરૂપ થયા છે ચામત્કારિક બનાવો એમણે કૃતિઓ તરીકે પોતાના જીવનની આધારિત કૃતિઓ તરીકે એમણે આપણને આપેલી છે। એમાંની એક શામળસાનો વિવાહ, હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ વગેરે એમની કાવ્ય રચનાઓ છે। એમના પદ એ પ્રભાત્યા તરીકે જાણીતા છે। સૌરાષ્ટ્રના ગામે ગામમાં હાલમાં પણ વહેલી સવારે જે પદ અને ભજનો નરસિંહના ગવાય છે એ પ્રભાત્યાના નામે ઓળખાય છે। એ સિવાયની રચનાઓમાં ચાતુર્યો, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ વગેરે એમની રચનાઓ છે અને એમના પદોમાં ઉપનિષદનું ભાષાબળ જોવા મળે છે। તો આ હતો કવિ પરિચય। દરેક વિદ્યાર્થી એમનું ઉપનામ, એમની કૃતિઓનું નોંધી લે અને એમના પદો પ્રભાત્યા તરીકે જાણીતા છે એ ખાસ ધ્યાન આપે। કાવ્ય શું કહેવા માંગે છે એ સમજતા પહેલાં આપણે કાવ્યનું શીર્ષક એટલે કે એના મથાણાથી જ આપણે કાવ્યની શરૂઆત સમજવાની શરૂઆત કરીશું। તો વૈષ્ણવ એટલે કે હરિ ભગવાન અને જન એટલે કે માણસ, આપણે મથાણાના જ સંધિ છૂટી પાડવાની છે અને આપણે કાવ્ય વિશે સમજવાનું છે। વૈષ્ણવજન એટલે કે ભગવાન રૂપી માણસ, હરિનો માણસ જે છે એ કેવો હોય, એના લક્ષણો શું હોય, સજ્જન અને દુર્જન, તો સજ્જનના લક્ષણો શું હોઈ શકે અને દુર્જનના કયા ના હોઈ શકે એ દરેકની ચર્ચા એમણે આ કાવ્યમાં કરેલી છે। અને આ કાવ્ય કે આ ભજન આજે પણ રચાયતું કહેવાય ને કે કેટલા વર્ષો પહેલાં જ્યારે રચાયતું ને આજે પણ લોકો લોકકંઠે આ ભજન સુપ્રસિદ્ધ છે। તો હવે આપણે કાવ્ય ભણીશું। કાવ્યના ગાન સાથે હું તમને પંક્તિ સાથે સાથે
ગાન સાથે તમને કાવ્યની સમજૂતી આપીશ. દરેક વિદ્યાર્થી અહીંયા જે સમાનાર્થી શબ્દો છે એની નોંધ લેતા રહેશે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે રે. અહીંયા પહેલું વૈષ્ણવજનનું લક્ષણ છે કે આપણે કેવા માણસને વૈષ્ણવજન કહી શકીશું કે જે પીડ પરાઈ, પીડ એટલે કે દુઃખ, પરાઈ એટલે કે બીજાનું દુઃખ જે જાણી શકે એવા વ્યક્તિ આપણે વૈષ્ણવજન એટલે કે સારો માણસ, સજ્જન માણસ ગણી શકીએ છીએ. પર દુઃખે ઉપકાર કરે તો મન અભિમાન ના આણે રે, બીજાનું દુઃખ દૂર કરે તેના મનમાં લેશ માત્ર પણ અભિમાન રહેતું નથી. આ હાલની પેઢીને ખાસ ધ્યાન આપવા જેવું છે. હાલની પરિસ્થિતિને તો ખાસ કે લોકો ગરીબોને મદદ કરે છે અને તરત જ ફોટા પાડી દે છે, દર્શાવે છે કે અમે કંઈક કર્યું, અમે દાન આપ્યું, તો એ વૈષ્ણવજન કહી શકાતું નથી. પણ કોને કહી શકે કે જે ઉપકાર કરે છતાં પણ જેના મનમાં અભિમાન આવતું નથી એવા વ્યક્તિ આપણે વૈષ્ણવજન તરીકે ઓળખીએ છીએ. બીજી પંક્તિ જોઈએ. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે નીરે, વાચકા છે મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. સકળ એટલે કે સમગ્ર લોકમાં, સમગ્ર લોક ત્રણેય લોકોમાં એ સૌને વંદનીય હોય છે, દરેક એને પસંદ પડે છે અને કોઈની નિંદા કરતો નથી, કોઈના પ્રત્યે એને વેરભાવ હોતો નથી. વાચ, વાચ એટલે વાણી, કાચ એટલે કર્મ અને મન, વાણી કર્મ અને મનથી હંમેશા નિશ્ચય એટલે કે પવિત્ર હોય છે અને આવા વ્યક્તિ, આવા વૈષ્ણવજનની માતા પણ ધન્ય ધન્ય થઈ જાય છે, એટલું ગૌરવાન્વિત એ થઈ જતી હોય છે. ત્રીજી પંક્તિ જોઈએ. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માતરે, જીવા થકી અસત્ય ન બોલે, પર ધન નવ જાલે હાથ રે. સમદ્રષ્ટિ, દરેક પ્રત્યે એને સમાન દ્રષ્ટિ હોય, એના મત પ્રમાણે એની નજરમાં કોઈ ઊંચું કોઈ નીચું, કોઈ પણ જાતનો અમીર ગરીબ, કોઈ પણ જાતનો એના માટે ભેદભાવ હોતો નથી. તૃષ્ણા એટલે કે ઈચ્છાઓ, દરેક ઈચ્છાઓનો એણે ત્યાગ કર્યો હોય છે. પરસ્ત્રી જેને માત્રે, એ દરેક બીજી સ્ત્રીને માતા તરીકે જોતો હોય છે. જીવા થકી અસત્ય ના બોલે, આ બહુ જ નોંધવા જેવું લક્ષણ છે. ગાંધીજીની અગાઉ આપણે વાત કરી તો હું તમને કહી દઉં કે ગાંધીજી જ્યારે નાના હતા ત્યારે હરિશ્ચંદ્ર નાટકથી ખૂબ જ પ્રભાવિત થયેલા. આપણે સૌ જાણીએ છીએ કે સત્ય વચન બોલનાર રાજા હરિશ્ચંદ્ર સત્યથી વિચલિત થયા નહોતા, જીવનમાં ગમે તેવા મુશ્કેલી આવી તો પણ, તો એ લક્ષણ આ ભજનમાં પણ ક્યાંક ને ક્યાંક ચરિતાર્થ થયું છે અને તેથી ગાંધીજીને આ સૌથી વધારે આકર્ષવાળું ભજન થઈ રહ્યું છે. તો કે જે જીભ થકી, જીભ એટલે કે જીવા થકી જે ખોટું ના બોલે અને બીજાના ધનને હાથ અડાડતો નથી એવા વ્યક્તિને આપણે વૈષ્ણવજન કહી શકીએ છીએ. એના પછીની પંક્તિ જોઈએ. મોહમાં આવ્યા પે નહીં તેને, દ્રઢ વૈરાગ્ય જેના મન મારે, રામ નામ શું તાળી રે લાગી, સકળ તીર્થ તેના તન મારે. મોહ માયા વ્યાપે નહીં તેને, એ રાજા હોય કે રંક હોય એના મનમાં ભૌતિક ચીજ વસ્તુઓનો કોઈ પણ જાતનો મોહ હોતો નથી, હંમેશાના મનમાં વૈરાગ્ય સમાયેલો હોય છે. રામ નામ શું તાળી લાગી, પ્રભુ ભજનમાં, પ્રભુના કીર્તનમાં હંમેશા લઈન હોય છે. અહીંયા એ વસ્તુ નોંધી આપણે કે બહુ જ નાની ઉંમરથી ધ્રુવની અને પ્રહલાદની ભોગ વિલાસ ભોગવે એમ હતું, રાજાઓના દીકરા હતા છતાં પણ એમના મનમાં મોહમાયા હતી અને વૈરાગ્ય નાનપણથી જ હતો, એટલા પ્રભુ ભક્તિમાં લીન હતા. તો કે એવા લોકોના તનમાં, એમના શરીરમાં જાણે કે તીર્થ સ્થાન છુપાયેલા છે. એવા વ્યક્તિઓએ ક્યાંય 68 તીર્થની યાત્રા કરવાની જરૂર રહેતી નથી, એવા વ્યક્તિને આપણે વૈષ્ણવજન કહી શકીએ. છેલ્લી પંક્તિ જોઈએ. હવે વણલોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે, ભણે નરસિંહો તેનું દર્શન કરતા, ભણે નરસિંહો તેનું દર્શન કરતા, કોળઈ કો તેર તાર્યા રે. વણલોભી, કોઈ પણ પ્રકારનો લોભ લાલચ નફા નુકસાનની એને પડી હોતી નથી અને કપટ રહિત, કોઈના પ્રત્યે છેતરવાની ભાવના
કોઈનું ખોટું કરવાની ભાવના એના મનમાં હોતી નથી, લેશ માત્ર પણ કપટ હોતું નથી. શરીર રૂપે શત્રુ આપણે જેને કહીએ છીએ કે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, એવા શરીરરૂપી શત્રુઓનો એણે હંમેશા નાશ કરેલો હોય છે. અને કવિ પોતાની જાતને ઉદ્દેશીને છેલ્લે કહે છે કે ભણેનર સંયો, એટલે કે આવો વ્યક્તિનું દર્શન કરતાં આપણી 71 પેઢી, આપણા દરેક કુળ તરી જાય છે. કેવી વ્યક્તિ? તો કે વૈષ્ણવજનની વ્યક્તિ, એટલે કે એવા વ્યક્તિ ભગવાનના માણસનું દર્શન કરતાં દરેક આપણી સમસ્યાનું સમાધાન થઈ જાય છે. આ કાવ્ય નરસિંહ મહેતાના પદમાંથી લેવામાં આવ્યું છે. કાવ્ય આપણે અહીંયા પૂરું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે દરેક અહીંયા એ ધ્યાન આપશે, દરેકે અહીંયા શબ્દ સમજૂતી, શબ્દાર્થ અને સમાનાર્થી શબ્દો દરેકે પોતાની નોટબુકમાં નોંધવાના રહેશે. એ સિવાય પણ તમે જે અહીંયા સમજ્યા છો એ સમજૂતી પ્રમાણે પણ અહીંયા નથી આપે એવા પણ તમારે અહીંયા નોંધવાના રહેશે. ત્યારબાદ તળપદા શબ્દો, એટલે કે ગ્રામ્ય બોલીના જે શબ્દો છે એ પણ તમારે નોંધવાના છે. વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહની સમજૂતી તમારે આપવાની રહેશે. અને સ્વાધ્યાય તમારી નોટબુકમાં નોંધવાનું રહેશે. જાણે જેમ કે આ એક વાક્યનો ઉત્તર છે, સકળ તીરત્યના તન મારે પંક્તિનો અર્થ, તો આપણે જોયું કે જેના રામ નામની તાળી લાગે છે, પ્રભુ ભજનમાં લીન હોય છે, એવા વ્યક્તિના તનમાં, વૈષ્ણવજનના તનમાં સકળ તીરથ છે. તો આ રીતે દરેક પ્રશ્નનો તમારે ઉત્તર નોટબુકમાં આપવાનો રહેશે. આશા રાખું છું દરેક આ કાવ્ય સમજ્યા હશે અને એના ગાન સહિત દરેકને એની સમજૂતી મળી રહી હશે. તો કાવ્ય આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આભાર.